તો પહેલા તો ખાસ વાત છે અહીંયા કરવાની છે એ છે નિદાન કસોટીની, જે લોકોએ નથી મોકલી હજી કોપી, એ લોકોની પીડીએફની જે મને પીડીએફ સોફ્ટ કોપી મોકલવાની છે, જે લોકોએ નથી મોકલી એ પ્લીઝ આજના દિવસમાં મોકલી દો ભૂલ્યા વગર, બરાબર પાસે કામ કરવાનું છે. હવે આગળ વાત કરીએ આપણે કે છેલ્લા ચેપ્ટરમાં આપણે શું વાત કરી કે કોઈ એક દ્રાવકની અંદર, કોઈ એક પ્રવાહી દ્રાવકની અંદર જ્યારે ઘન પદાર્થ ઓગાળવામાં આવે છે, દ્રવિત કરવામાં આવે છે, ત્યારે એની શું પરિસ્થિતિ થાય, બરાબર એની વાત છે આપણે. ઓકે, તો આપણે જોઈ ચુક્યા કે એક આપણી પાસે જો પાત્ર હોય કે જેને આપણે બંધ કરી દીધું છે ઉપર, બરાબર અબાષ્પશીલ દ્રાવક જે છે એવું ઉમેરવામાં આવે છે. અબાષ્પશીલ દ્રાવક, બરાબર, અંદર આપણે અબાષ્પશીલ દ્રાવક એ ઉમેરી રહ્યા છે, એ અંદર ઓગાળી રહ્યા છે. યસ, અબાષ્પશીલ કે જે વાયુ સ્વરૂપમાં ફેરવાય નહીં એવો પદાર્થ, બરાબર છે. જેમ કે ઉદાહરણ તરીકે પાણીની અંદર મીઠું, મીઠું એ બાષ્પ સ્વરૂપે જવાનું નથી. તમે પાણીને ગમે એટલું ઉકાળો, મીઠું વાયુ સ્વરૂપે થશે નહીં થાય, કારણ કે આપણને ખબર છે કે મીઠું જે છે NaCl જે છે એનું બાષ્પીભવન કરવા માટે તો 1200 ડિગ્રી સેલ્સિયસ ઉપર વધારે ટેમ્પરેચર લઈ જુઓ ત્યારે એ પીગલિત સ્વરૂપમાં આવે, પછી પીગલિત સ્વરૂપમાંથી પછી આગળ જવાની વાત આવે ત્યારે તો બહુ ઊંચું ટેમ્પરેચર જોઈએ, બરાબર છે. એટલે આની અંદર આપણે NaCl અહીંયા આગળ માની લઈએ કે NaCl જે છે એ મીઠું તરીકે આપણે અંદર ઓગાળ્યું છે, બરાબર. તો હવે જો મીઠું અંદર ઓગાળ્યું હોય ત્યારે હવે શું પરિસ્થિતિ થશે એની વાત કરીએ, તો આપણને ખબર છે કે જ્યારે શુદ્ધ દ્રાવક હોય, જ્યારે શુદ્ધ દ્રાવક જ હોય, શુદ્ધ દ્રાવક હોય છે ત્યારે એની સપાટી ઉપર એના જ ઘટક કણો છે, બરાબર, એની સપાટી ઉપર એના જ ઘટક કણો છે. અને આ જે સપાટીના ઉપરના ઘટક કણો છે એ સપાટી ઉપરના ઘટક કણો એ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. બંધ દ્રાવણ લઈએ આપણે તો એ વાયુ સ્વરૂપમાં જોવા મળે છે અહીંયા કરતી, આ અહીંયાથી એની સપાટી ઉપરથી આ સ્વરૂપે જશે, બરાબર. તો અને જ્યારે એ વાયુ સ્વરૂપે અહીંયા આગળ હાજર હશે ત્યારે એ બાષ્પ દબાણ કરશે, એ આપણને ખબર છે, બરાબર. હવે જ્યારે શુદ્ધ દ્રાવક હોય ત્યારે બાષ્પ કલા જે છે એની અંદર પણ કયા ઘટક કણો હશે, જે દ્રાવક છે એના એ જ, એની અંદર કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર છે. પણ જ્યારે આપણી પાસે આ પરિસ્થિતિ છે કે જ્યારે આપણે એની અંદર એક અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળેલો છે તો ત્યાં આગળ શું પરિસ્થિતિ થઈને ઊભી રહેશે કે આ જે આપણો જે દ્રાવક છે એના અણુઓની વચ્ચે અબાષ્પશીલ જે આપણું દ્રાવ્ય જે છે, અબાષ્પશીલ દ્રાવ્ય જે છે એના પણ અમુક અણુ ગોઠવાઈ જશે, બરાબર છે. યસ, આ પણ ગોઠવાઈ જશે. તો હવે આ જે પરિસ્થિતિ થઈ અહીંયા આગળ, આ જે સપાટી મળી આપણને, એ સપાટીની અંદર શું પરિસ્થિતિ થશે કે જ્યારે શું થાય છે, બાષ્પીભવન થાય, આપણે તાપમાન આપીએ, બરાબર છે. તો અહીંયા આગળ આ પાત્ર બંધ છે અને અહીંયા તાપમાન આપેલું છે, તો એ જે તાપમાન એ અહીંયા આગળ બાષ્પ કલા જે છે એની અંદર કયા પ્રકારના ઘટક કણો હશે, કોના હશે, દ્રાવ્યના કે દ્રાવકના? દ્રાવક, ફક્ત દ્રાવકના છે, અબાષ્પશીલ છે દ્રાવ્ય. યસ, તમારો જે પ્રશ્ન છે કે 15મી તારીખે સ્કૂલ ખુલશે, હા સ્કૂલ ખુલી જાય છે 15 તારીખથી અને તમને એની માટેની સૂચનાઓ આપવામાં આવશે, બરાબર છે, અથવા તો આવી ગઈ હશે અત્યાર સુધીમાં. તો એ જે સૂચનાઓ જે તમને આપવામાં આવે એ પ્રમાણે ફોલો કરીને આપણે ક્લાસની અંદર જ્યારે પણ આવવાનું થાય, સ્કૂલની અંદર આવવાનું થાય, હોસ્ટેલની અંદર રોકાવાનું થાય, તો એ પ્રમાણે જે કંઈ સૂચના આપી હોય એ સૂચના પ્રમાણે વર્તન કરવાની સાથે
આપણે અહીંયા ચેમ્બર ને પહેલા આવી જશે બરાબર તમને સૂચના આપવામાં આવશે એના વિશે રાઈટ તો આ અહીંયા આગળ હવે આ જે બે પરિસ્થિતિ થઈ આપણી પાસે કે જ્યારે શુદ્ધ દ્રાવક છે અહીંયા બરાબર છે આ એક શુદ્ધ દ્રાવકની પરિસ્થિતિ છે અને અહીંયા આગળ એની અંદર દ્રાવ્ય ઓગાળેલો છે તો સ્વાભાવિક છે કે જ્યારે શુદ્ધ દ્રાવ્ય શુદ્ધ હશે દ્રાવક બરાબર છે તો એની બાષ્પ દબાણ જે છે એ કેવું હશે ફક્ત અને ફક્ત કોના આધારિત ફક્ત અને ફક્ત કોના આધારિત પોતાના જ ઘટકણોના આધારે જ્યારે અહીંયા આગળ શું પરિસ્થિતિ થાય છે બાષ્પ દબાણ કોના આધારે છે ફક્ત દ્રાવકના જ આધારે છે પણ અહીંયાથી જેટલા પ્રમાણમાં આ પ્રવાહી કલામાંથી બાષ્પ કલાની અંદર જેટલી જેટલી ત્વરિતતાથી જેટલી જેટલી ઝડપથી આ જે ફેરફાર થતો હશે એટલી ઝડપથી આગળ ફેરફાર થશે હા કે ના હા કે ના નહીં થાય કારણ કે સાથે બીજા ઘટકણો જોડાયેલા છે બરાબર છે એટલે સપાટી ઉપરનું જે બાષ્પ દબાણ છે એ વધશે કે ઘટશે વધે કે ઘટે વધે કે ઘટે બાષ્પ દબાણ કોના આધારિત છે ઘટકણોની સંખ્યાના આધારે જથ્થાને આધારે જો અહીંયા આગળ જથ્થો વધારે છે અહીંયા આગળ કેવો છે જથ્થો વધારે છે બરાબર છે અહીંયાનો જથ્થો વધારે છે આના કરતા તો બાષ્પ દબાણ પણ કોનું વધારે હોય સ્વાભાવિક છે આનું વધારે હોય આના કરતા રેડી જો આપણે એ અને બી લઈ લઈએ આને એ અને બી તો પ્યોર સોલ્વન્ટ જે છે શુદ્ધ દ્રાવક જે છે એનું બાષ્પ દબાણ આ દ્રાવણ કરતા વધારે જ હોવાનું બરાબર છે આટલું ખબર પડી ગઈ તો જ્યારે અબાષ્પશીલ દ્રાવક જે છે એની સંખ્યા વધી અબાષ્પશીલ દ્રાવક દ્રવ્ય જે છે અબાષ્પશીલ દ્રવ્ય એ તમે એની અંદર ઉમેરવામાં આવ્યું ત્યારે બાષ્પ દબાણની અંદર ઘટાડો નોંધાશે બરાબર છે બાષ્પ દબાણની અંદર ઘટાડો નોંધાશે હવે ક્લિયર થયું આ વસ્તુ સમજવાની વસ્તુ અહીંયા ખાસ છે બરાબર છે જો બાષ્પ દબાણ ઘટે તો મતલબ કે જથ્થો પણ ઘટ્યો જ હોવો જશે કારણ કે બાષ્પ દબાણ અને જથ્થા વચ્ચે કેવો સંબંધ છે સંખ્યાત્મક સંબંધ છે બરાબર છે સીધો ડાયરેક્ટ પ્રોપોર્શનલ સંબંધ છે જે આપણે જોઈ ચૂક્યા છીએ કયા સૂત્ર રૂપે આપણે જોયેલું છે પી કુલ પ્રેશર જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોના હોય એક્સ મોલ અંશના સમપ્રમાણમાં હોય બરાબર છે તો કુલ દબાણ જે છે એ કેવું થશે આપણે સમપ્રમાણતાનો અચળાંક ઉમેરવો પડશે અને આપણને ખબર છે એ શું હોય વન ઝીરો કે એચ જો હેનરી માટે પણ હેનરી કોના માટે લાગુ પડે છે ફક્ત વાયુ સ્વરૂપની અંદર વાત છે જ્યારે આપણે અહીંયા આગળ જ્યારે પ્રવાહીની વાત કરતા હોય ત્યારે પી વન ઝીરો મતલબ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ બરાબર છે આ કોના આધારે થયું રાઉલ્ટના નિયમના આધારે થઈ ગયું બરાબર છે રેડી તો પી વન ઇઝ ઇક્વલ ટુ પી વન ઝીરો એક્સ વન આટલું ક્લિયર થઈ ગયું યસ બરાબર છે આ સમજાયું નહીં અત્યારે સ્ક્રીન ઉપર અહીંયા ધ્યાન આપ ત્યાં આગળ નહીં જો અત્યારે સ્ક્રીન ઉપર ધ્યાન આપો મેં જે ટેક્સ્ટબુક ની અંદર ખાલી તમને એક વસ્તુ આપી દીધી છે તમને આખી સ્ટેપ વાઇઝ સમજાય યસ આટલું ક્લિયર થયું હવે બરાબર છે તો હવે જ્યારે આપણે વાત કરીએ કે કોઈ એક દ્રાવકની અંદર દ્રાવ્ય ઉમેરવામાં આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે બરાબર છે એની વાત આપણે કરીએ તો જ્યારે કોઈ એક દ્રાવક જે છે બરાબર છે આપણે દ્રાવક એ લઈ લઈએ એના ઘટકણો જે છે એ પ્રકારના છે અને બીજો દ્રાવક બી લઈ લઈએ બરાબર છે પ્રવાહી માટે જ વાત કરીશું બરાબર છે બીજું સોલ્યુશન જે છે એ પણ કેવું લઈ લઈશું બીજું સોલ્વન્ટ જે છે એ પણ બી પ્રકારનું લઈશું તો આની વચ્ચે આના જે ઘટકણો છે અહીંયા આગળ આના જે ઘટકણો છે બરાબર એમની વચ્ચેની પ્રક્રિયા કેવી હશે એ પ્રકારની બરાબર ઘટક દ્રાવક એ જે છે એના ઘટકણો એ છે તો એમની વચ્ચેનું આકર્ષણ અથવા તો અપાકર્ષણ એમની જે કંઈ પણ હશે પોતાની પ્રવૃત્તિ એ ફક્ત કોના ઉપર આધારિત હશે પોતાના પોતાના ઘટકણો વચ્ચેના આકર્ષણના આધારે હશે બરાબર છે તો એ જ રીતે બી માટે પણ એ જ રીતે થશે કે બી બી થશે બરાબર છે રેડી આટલું ખબર પડી ગઈ તો જ્યારે આ બેને આપણે મિક્સ કરશું આ બેને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે શું પરિસ્થિતિ થઈને ઊભી રહેશે કે આપણને એ પ્રકારનું પણ જોવા મળશે બી પ્રકારનું પણ જોવા મળશે અંદર અને બીજી એક પ્રક્રિયા જોવા મળશે એ બી અથવા તો બી એ પ્રકારની પણ પ્રક્રિયા જોવા મળશે બરાબર છે તો હવે આ એ બી પ્રકારની જે પ્રક્રિયા છે એ શું બતાવશે
ए बी प्रकार की जो प्रक्रिया है बराबर है तो ए ए अने ए बी ए बे वच्चे जो बहु फरक होय ए बे वच्चे नो फरक बहु मोटो होय तो ए बी क्या वच्चे आनी वच्चे मोटो हशे का तो ए तरफ जतु हशे का तो बी बी तरफ जतु हशे स्वाभाविक वस्तु छे ने आज कोई पण तमे जो एम पकड़ो के भाई बे मित्रो छे बराबर छे अने हवे कोई त्रीजो पात्र अंदर आवी रह्यो छे बराबर तो बे ज्यारे बे मित्र हता त्यारे ए बे वच्चे नो संबंध केवो हतो बे जणा जाय तो साथे जवाना छे बराबर तो हवे त्रीजी व्यक्ति इंटरफियर थाय छे तो क्या कनेक्शन रीते बन सी एक जना जो फावत हे तीज व्यक्ति जो थोड़ा ओछू फावत हे बराबर हूँ जो वारे वारे कहते घनी वक्त तक केमिस्ट्री जीवन में बहुत समझवा जेव तो आ वस्तु सोल्यूशन्स इंटरेक्शन हो ह्यूमन इंटरेक्शन हो बराबर तो हम अँ आग जय तीज प्रकार की प्रक्रिया जुड़े तो एना आधार ए बी ना कारण शू फरक पड़े तो आप जु चुकिया पी वन अथवा टोटल पी जे छे पी वन जीरो एक्स वन होय छे बराबर छे आ एनु शुद्ध बाष्प दबाण छे एना माटेनो आपणे आलेख जोई चुक्या छीए के जो अहींया आगळ एक्स लईए ने अहींया आगळ प्रेशर लईए तो मोटा भागना केसीस नी अंदर आपणे शुं जोवा मळे के अहींयाथी पसार थतुं होय सीधी लीटी जोवा मळे छे बराबर छे यस मोटा भागना संजोगोनी अंदर आवुं एक सीधुं जोवा मळे छे हवे ज्यारे बे द्रावणोनी वात आवे पी वन जीरो अने पी टू जीरो एक्स टू आ राउट नो नियम आपणे कर्यो हतो अने एना आधारित आपणे आलेख पण कर्यो हतो के भाई जो बे द्रावण हशे तो एमनुं कुल दबाण केवुं हशे तो के अहींया आगळ जो आपणे एक्स वन लईए अने अहींया आगळ एक्स टू लईए तो अहींया आगळ पी वन जीरो थशे अहींया आगळ पी टू जीरो थशे बराबर अने एमनुं बाष्प दबाण जे छे ए आ लाइनमां हशे पी टोटल इज इक्वल टू पी वन प्लस पी टू बराबर ने આપણે આ રીતનો આલેખ જોયો હતો અને આ આલેખ વિશેની આખી વાત આખી જે સમજણ છે એ આપણને ક્લિયર છે યસ આમાં બધાને કઈ આમાં કોઈ ડાઉટ છે આની અંદર કોઈને કઈ ક્વેશ્ચન છે અત્યાર સુધીમાં નહીં ઓકે ગુડ તો હવે જ્યારે બેવનું આ ઇન્ટરેક્શન થાય છે જે આપણે વાત કરી કે એ એ પ્રકારનું છે બી બી પ્રકારનું છે અને એ બી પ્રકારનું તો હવે આની જે અગત્યતા છે એ બી तो जो ए बी जे छे ए एक बीजा ने सपोर्ट करतु हशे सिंपल एकदम सरल शब्दों में समझूती आपूं छुं ए बी जे छे ए बी प्रकार नी जे अंतर आणविय प्रक्रिया थती हशे ए आ बेउ ने सपोर्ट करती हशे तो एनु बाष्पीभवन थवानी अंदर बाष्प एनु बाष्पीभवन थवानी अंदर झड़प थशे कारण के एकबीजाथी सदंतरे नजीक छे तो एवा संजोगोमां एमना कारणे एवा संजोगोमां आ बे प्रकारनी प्रक्रिया थाय त्यारे एमनुं जे द्रावण बनशे एमनुं जे द्रावण बनशे अहींया आगळ सॉरी अहींया जे द्रावण बने छे आपणी पासे बराबर छे तो एनुं बाष्प दबाण केवुं थशे वधशे मतलब के जेम बने जल्दी वायु स्वरूपे फेरवाशे अने जो बाष्प दबाण वधे तो ये आदर्श आपणी जे प्रक्रिया हती अहींया आगळ पी वन प्लस पी टू हतुं एना करता वधारे मळशे बराबर छे एना करता वधारे मळशे तो आ शुं थयो बाष्प दबाणनी अंदर वधारो थयो बराबर अने जो ए ए अने ए बी करता ए ए अने बी बी करता एनी अंदर डिफरन्स जे छे वधारे हशे तो एनी जे आदर्श जे प्रक्रिया हती एना करता घटाड़ो करशे बराबर छे आटलो क्लियर थयुं आ वस्तु खबर पड़ी आ वस्तुमां खबर पड़ी केम वधारो थशे ने केम घटाडो थशे बराबर तो आपणे अहींया आगळ जे जोयुं हतुं के p1 अने p2 नी जे वेल्यूज जे छे सॉरी p1 अने p2 नी जे वेल्यू छे तो एना जे शुद्ध दबाण छे एनी अंदर पण अहींया वधारो थशे अने आनी अंदर पण वधारो थशे अने कुल जे छे ए आपणे अहींया आगळ वधारा स्वरूपे जोवा पड़शे हवे टेक्स्ट बुकमां आपणे जई हवे आपणे टेक्स्ट बुकमां ધન વિચલન મતલબ કે દ્રાવણનું બાષ્પ દબાણ વધ્યું જે આદર્શ વસ્તુ હતી અહીંયા જે આદર્શ વસ્તુ હતી એના કરતા બાષ્પ દબાણ વધ્યું બરાબર છે અને અહીંયા આગળ બાષ્પ દબાણ કેવું થયું છે
રેડી યસ એવરીવન ક્લિયર જો અત્યાર સુધીમાં સમજણ પડી હોય આખી વાતની અંદર તો પ્લીઝ ગિવ મી થમ્સ અપ ઓન ધ સ્ક્રીન એને ખબર પડે મને કે કેટલા લોકોને સમજણ નથી પડી અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો અત્યારે આટલામાં કોઈ ક્વેશ્ચન હોય તો બોલો યસ એનીવન ફક્ત બે જ વ્યક્તિઓ બાકીના લોકો મારું હર્ષિતા જયરાજ વિદ્યા સુંદરવ નેહા ઇફ યુ હેવ અન્ડરસ્ટુડ પ્લીઝ લેટ મી નો તમને જો અત્યાર સુધીમાં ખબર પડી હોય તો મને જણાવો ઓલ ડન ઓકે યસ ચાલો અચ્છી ડાક શું ક્વેશ્ચન છે બોલો એ હમણાં તો સમજાયો ને આની પહેલાના લેક્ચર મેં કર્યું હતું કે બે દ્રાવણો જ્યારે મિક્સ કરવા બે દ્રાવણો જ્યારે ભેગા કરવામાં આવે અને એની અંદર જ્યારે એક અવબાષ્પશીલ હોય ત્યારે એની અસર શું આવશે તમે આની પહેલાનો લેક્ચર જોઈ લેજો યુટ્યુબ પર અથવા તો મને પછી એ ક્વેશ્ચન પછી કરો જે તમને એ જો આગળનો ટોપિકમાં જો કન્ફ્યુઝન હોય તો આપણે જોઈ લઈએ ઓકે ઓકે ચિરાગ આપણે આગળ જોઈ લઈશું એ ગયા વર્ષનું તમે જોઈ રહ્યા છો કે જે આ વસ્તુ કાઢી નાખી ગયા વર્ષે તમે એ જોઈ રહ્યા છો અત્યારે જે આપણે મેં ભણાવી દીધી અહીંયા આ વસ્તુઓ ગયા વર્ષના કોર્સમાં નીકળી ગઈ મેં અત્યારે લઈ લીધી છે કારણ કે આને જ આધારિત આપણને આગળ દાખલાઓ આવવા છે ઓકે બરાબર હવે આની અંદર વાત કરીએ આગળ તો તમે જોઈ શકો છો કે આલેખ ઉપરથી તમને અંદાજ આવે અહીંયા આગળ પેજ નંબર તમે કયો છો પેજ નંબર સર એ તો સમજાયું હમણાં મિક્સ એ સમજાવું છું ડેલ્ટા મિક્સ અને ડેલ્ટા વોલ્યુમ જે છે એ હું તમને સમજાવું છું એન્થાલ્પી અને વોલ્યુમ જે છે એ હું અંદર તમને સમજાવું છું પેજ નંબર 48 ઉપર તમે પહોંચો પહેલા આલેખ ઉપરથી મેં જે અત્યારે સમજણ આપી તમને સમજાયું કે જ્યારે બે દ્રાવણો ભેગા થાય ત્યારે બે દ્રાવણોની અંદર એના જે ઘટક કણો છે એમની પ્રક્રિયાને આધારે કાં તો દ્રાવણના બાષ્પ દબાણમાં વધારો થશે અથવા તો ઘટાડો થશે આટલું તો ખબર પડી ને એ બી ના જે ઇન્ટરેક્શન છે એના ઉપરથી એટલું ક્લિયર છે હા ઓકે હવે હું તમને એની ડિટેલમાં વાત કરું આ મેં સાદા શબ્દોની અંદર તમને સમજાવી દીધું હવે આગળની જે વસ્તુ છે એ હું ટેક્સ્ટબુકના જે શબ્દો છે એ સાથે તમને સમજાવીશ બરાબર ગોઈંગ ટુ પેજ નંબર 47 આદર્શ દ્રાવણોની જે વાત છે ત્યાં સુધી આદર્શ દ્રાવણો હવે હું તમને સમજાવું કે આદર્શ દ્રાવણો કોને કહેવાય કે જ્યારે બે દ્રાવકો જે ભેગા થયા અને દ્રાવણ બનાવે આદર્શ દ્રાવણ તો આપણે જોયું કે જ્યારે બે દ્રાવણો ભેગા થતા હોય એના મેં તમને ઉદાહરણ આપ્યા હતા કે ગ્લુકોઝ તમે પાણીમાં નાખો તો ઠંડો થવા લાગે બરાબર છે તો એ શું થયું ઉષ્મા શોષક થઈ બરાબર છે એ ઠંડો થયો મતલબ કે ઉષ્મા શોષક થઈ અને જ્યારે ચૂડો નાખીએ અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીએ ત્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થતી હોય છે હવે અહીંયા આગળ કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થઈ અહીંયા આગળ કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થઈ શું થયું છે એ સિમ્પલ વસ્તુ છે એને આપણે જો ઉદાહરણ આનું પાછું લઈએ NaOH નું બરાબર છે NaOH નું જ ઉદાહરણ લઈએ તો જેવો એ પાણીની અંદર ઓગાળવામાં આવશે બરાબર એટલે આને જ્યારે NaOH સોલિડને જે છે આપણે પાણીની અંદર ઓગાળીએ એટલે Na+ અને OH માઇનસ સ્વરૂપે છૂટો પડી બરાબર છે એ આયનીકરણ થાય પણ આપણને ખબર છે કે NaOH એ આયનિક બંધ ધરાવે છે બરાબર છે તો આ બંધ તૂટ્યો બરાબર છે આ બંધ તૂટ્યો છે તો સ્વાભાવિક છે કે બંધ તૂટે એટલે કે ઉર્જા ઉત્પન્ન થવાની છે કે આપણે ભણી ચૂક્યા છે બરાબર છે બંધ તૂટ્યા છે એટલે એનર્જી બંધ તૂટવા કે જોડવા માટે એનર્જી જોઈએ છે ઉર્જા જોઈએ છે બરાબર છે તો આ જે ઉર્જા જે છૂટી પડશે એ ઉષ્મા ક્ષેપક તરીકે જોવા મળતી હોય છે આપણને બરાબર છે તો આદર્શ દ્રાવણો એને કહેવાય કે જેમાં જ્યારે તમે એનું દ્રાવણ બનાવો ત્યારે એની જે ઉર્જા જે છે ડેલ્ટા એચ ઓફ મિક્સિંગ બરાબર છે દ્રાવણની જે ઉર્જા જે છે એ શૂન્ય હોય મતલબ કે એની અંદર નથી કોઈ ઉર્જા શોષાતી કે નથી એનાથી ઉત્સર્જાતી બરાબર છે નથી ઉષ્મા
શોષક કે નથી ઉષ્મા ક્ષેપક બરાબર છે અને ડેલ્ટા મિક્સ વોલ્યુમ મતલબ કે એની અંદર જ્યારે બે દ્રાવણો ભેગા કરશો ત્યારે એનું વોલ્યુમ ની અંદર પણ એનો જે કદ જે છે એની અંદર પણ બહુ ભારે ફેરફાર નથી બરાબર છે પણ પ્રેક્ટિકલી જોવા જઈએ તો એની અંદર અમુક સંપૂર્ણ આદર્શ દ્રાવણો જે છે એ જલ્દી જોવા મળતા નથી હા ઠંડુ થવા લાગે ઓબ્ઝર્વ કર્યું હશે તો ખેતીની અંદર તમે કામ કરેલું હોય તો તમને આ વસ્તુનો ખ્યાલ હોય કે યુરિયા જેવો પાણીમાં ઉગાડીએ ને તો ઠંડુ થવા લાગે બરાબર છે તો આ એ શું થયું કે ડેલ્ટા મિક્સ એચ જે છે એની એની વેલ્યુ આવશે બરાબર છે યસ અને એની અંદર કદની અંદર પણ ફેરફાર થતો જોવા મળશે બરાબર છે ઓકે તો મિશ્રણનું કદ પણ શૂન્ય હોય એને આદર્શ દ્રાવણો કહેવાય સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેમને આદર્શ દ્રાવણો કહે છે બરાબર અને આદર્શ નિયમોનું પાલન એટલે રાઉલ્ટના નિયમનું પાલન એટલે P1 is equal to P1 0 X1 એ આપણું જે સૂત્ર છે એ જો શરૂઆતથી લઈને અંત સુધી જો સેમ જ જળવાતું હોય તો એ કહેવાય કે બધા જ નિયમનું પાલન કરે છે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે બધી જ સાંદ્રતા માટે બરાબર છે સાંદ્રતાનો ગાળો એટલે શું કે પાણી ની અંદર તમે એક કણ ઓગાળો અથવા તો એની જે સંતૃપ્તતા જોવા મળે ત્યાં સુધી ઓગાળો એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એ આખો જે છે એ કહેવાય ગાળો કહેવાય બરાબર છે તો હવે એની સમજણ અહીંયા આગળ આપેલી છે આ એ અને બીબી પ્રકારની જે વાત કરી એની જ વાત અહીંયા આગળ છે સંપૂર્ણ આદર્શ દ્રાવણ દુર્લભ છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે સંપૂર્ણ આદર્શ દ્રાવણ જે છે એ દુર્લભ છે બહુ ઓછી જગ્યાએ જોવા મળે પણ અમુક પ્રેક્ટિકલી એના જેવા હોય લગભગ આદર્શ રાઈટ ઓલમોસ્ટ આઈડિયલ સોલ્યુશન હે ને એન હેક્ઝેન અને એન હેપ્ટેન છે બ્રોમોઇથેન ક્લોરોઇથેન છે બેન્ઝીન અને ટોલ્યુઇન છે આ ત્રણે ત્રણ વિશે અંડરલાઈન કરી લો જો કોર્સમાં હશે તો આની ઉપરથી એકાદો પ્રશ્ન પૂછી શકે બરાબર છે યસ ઓકે હવે આગળ વાત કરીએ તો બિન આદર્શ દ્રાવણ તો બિન આદર્શ દ્રાવણની અંદર મેં તમને સમજણ આપી દીધી છે અને સમજણની જે અહીંયા આગળ વાત છે કે જો ધન વિચલન દર્શાવશે અથવા તો ઋણ વિચલન દર્શાવશે એનું બાષ્પ દબાણની અંદર ફેરફાર થશે બાષ્પ દબાણ વધારે અથવા તો ઓછું જોવા મળશે જો વધારે હોય તો એને ધન વિચલન કહેવાય જો ઓછું હોય તો એને ઋણ વિચલન કહેવાય બરાબર છે આ આખો ગ્રાફ સાથેની સમજણ મેં તમને પહેલા જ આપી દીધી બરાબર યસ ઓકે તો આવું ક્યારે જોવા મળે આવું ક્યારે જોવા મળે તો એનું ઉદાહરણ તમને અહીંયા આગળ આપ્યું છે કે ક્લોરોફોર્મ અને એસિટોનના અણુ બરાબર છે ક્લોરોફોર્મ અને એસિટોન તો આની અંદર ક્લોરોફોર્મ કયું છે આ જે છે ક્લોરોફોર્મ છે બરાબર ઓક્સિજન અને અત્યારે સમજણ પડે છે કે આગળનું જે આગળ જે થયું એ છે તમે છોડો ના વાંધો આને એસિટોન કહેવાય આ જે સૂત્ર જે છે એને એસિટોન કહેવાય આ બાજુમાં છે એને ક્લોરોફોર્મ કહેવાય ક્લોરોફોર્મ તો આપણે પહેલા પણ જોયેલો છે આ જ ચેપ્ટર ની અંદર બરાબર છે ઓકે તો ક્લોરોફોર્મ અને એસિટોન ની વચ્ચે આ જે ઓ અને એચ વચ્ચે જે ટપકા કરેલી બતાવી છે બરાબર ડેશ્ડ લાઈન છે એ શું બતાવે છે કે બે વચ્ચે ખરેખર બંધ નથી ખાલી આકર્ષણ છે એને શું કહેવાય હાઇડ્રોજન બંધ શું કહેવાય હાઇડ્રોજન બંધ આ એક્ચ્યુઅલમાં બંધ નથી એક જાતનું ખાલી આકર્ષણ છે હાઇડ્રોજન બંધ વિશે વાત આપણે 11મા ધોરણની અંદર આવી જાય કે ઓક્સિજન પાસે બે યુગ્મ ઇલેક્ટ્રોન બરાબર છે એ છે અને એ પોતાની તરફ આ હાઇડ્રોજનને ખેંચવાનો પ્રયત્ન કરે એટલે બે વચ્ચે શું કહેવાય એના માટેનો શબ્દ શું છે સરસ ગુજરાતીમાં ટેમ્પરરી બરાબર છે મતલબ કે ક્ષણિક જેવું કહી શકે બરાબર છે આ બહુ પાવરફુલ બોન્ડ નથી આ બે વચ્ચે બહુ પ્રબળ બંધ નથી બરાબર છે હાઇડ્રોજન બંધ એટલે આપણે નિર્બળ બંધના પ્રકાર 11મા ધોરણમાં આવે એની વાત છે હા બસ એના જેવું વાન્ડર વાલ્સ બળ ની જેવું જ બરાબર છે તો આ એને પકડવાનો પ્રયત્ન કરે છે હવે સ્વાભાવિક છે કે જો બે આપણે વાત થઈ કે એ અને બી છે બરાબર હવે આ બેની બાષ્પ આ બે જે છે એ શુદ્ધ દ્રવ સ્વરૂપે હોય
આ બે જ્યારે એસિટોન અને ક્લોરોફોર્મ જે છે જ્યારે શુદ્ધ સ્વરૂપે હશે ત્યારે એમનું બાષ્પ દબાણ ખાસી એવું ઊંચું જોવા મળતું હોય છે, પણ જ્યારે આ બે ભેગા થાય છે અને એ અને બી વચ્ચે પણ આકર્ષણ છે, બરાબર છે, એ અને બી પણ આકર્ષિત છે એકબીજાથી. હવે જ્યારે એકબીજા સાથે જોડાયેલા છે, આકર્ષિત છે, અણુ મોટો થઈ ગયો, તો એ બાષ્પ સ્વરૂપે વાયુ સ્વરૂપે જવામાં થોડીક વાર લાગશે, બરાબર છે. તો એ બેનું જે આપણે રાઉલ્ટના નિયમ પ્રમાણે જો સીધે સીધું ગણ્યું ગણતરી કરી હોય તો એનું p = p1 + p2 આપણને જે મળતું તો એ મળવું જોઈએ. પણ જ્યારે આ બેને મિક્સ કરવામાં આવે, a + b કરવામાં આવે છે, ત્યારે એનું બાષ્પ દબાણ એક્ચ્યુઅલ કરતા ઓછું જોવા મળે છે અને એને કહેવાય ઋણ વિચલન. ઋણ વિચલન થવાનું કારણ શું? કારણ કે એ બે વચ્ચે આકર્ષણ છે, બરાબર છે, એકબીજાને પકડી રાખવાની કોશિશ કરે છે. કયા સ્વરૂપમાં? પ્રવાહી સ્વરૂપ. વાયુ સ્વરૂપમાં જલ્દી જવા નહીં દે. જો જલ્દી જવા નહીં દે તો સ્વાભાવિક છે કે એનું બાષ્પ દબાણ ઓછું થશે. જથ્થો બાષ્પ સ્વરૂપ ઓછો થયો તો બાષ્પ દબાણ પણ ઓછું થઈ ગયું. રેડી? હવે ક્લિયર? યસ શિરા? ઓકે. તો એ જ રીતે અમુક જે છે, અમુક પ્રકારના જે દ્રાવણો છે એની અંદર ધન વિચલન જોવા મળે છે. અમુક પ્રકારના જે છે, હવે બીજું એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ ટેક્સ્ટબુક ની અંદર, બીજું એક ઉદાહરણ પણ આપ્યું છે. યસ, ફિનોલ અને એનિલિન. તો હું અત્યારે અહીંયા આગળ તમને સ્ક્રીન ઉપર કરીને બતાવું છું. ફિનોલ નું સ્ટ્રક્ચર કેવું હોય? ફિનોલ, આને ફિનોલ કહેવાય, બરાબર છે, અને એનિલિન છે. એનિલિન નું સ્ટ્રક્ચર શું છે? એનિલિન નું સૂત્ર શું છે? NH, બરાબર છે. યસ, આ રીતે. તો હવે આની અંદર, આ બે ની અંદર પણ એ રીતે હાઇડ્રોજન બંધ બને છે. ક્યારે? તો કે ફિનોલ નો અણુ આ રીતે ગોઠવાય, બરાબર છે, H, બરાબર છે, અને એનિલિન નો હાઇડ્રોજન આ રીતે જોડાશે. અને હાઇડ્રોજન બોન્ડ જે છે એ કોની વચ્ચે બને હંમેશા? હાઇડ્રોજન, હાઇડ્રોજન જે છે એ તો હોવો જ જોઈએ હાઇડ્રોજન બંધ માટે. એમાં ઓક્સિજન પણ ચાલે, નાઇટ્રોજન પણ ચાલે, ફ્લોરિન પણ ચાલે, બરાબર છે. આ ત્રણ તો ખાસ ચાલે, બરાબર છે. એટલે અહીંયા આગળ આ બે ની વચ્ચે અહીંયા આગળ હાઇડ્રોજન બંધ બનશે. તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે આ રીતે એક હાઇડ્રોજન બંધ અહીંયા આગળ બને. હવે આટલો મોટો અણુ થાય તો સ્વાભાવિક છે કે એ બાષ્પ સ્વરૂપે જવામાં તકલીફ પડવાની છે. આપણે આ સાદી સમજણ રૂપે છે, બરાબર છે. યસ, ઓકે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની, બરાબર છે. તો આના કારણે શું થશે કે વાયુ સ્વરૂપમાં જલ્દી ફેરવાશે નહીં, વાયુ સ્વરૂપમાં જલ્દી ફેરવાય નહીં. તો એનો જથ્થો ઓછો થયો, જથ્થો ઓછો થયો તો જથ્થો સીધો બાષ્પ દબાણ પર અસર કરશે, કે બાષ્પ દબાણ પણ એનું ઓછું થશે. મતલબ કે ઋણ વિચલન દર્શાવે છે. અને અમુક જે છે એ ધન વિચલન દર્શાવે છે. ધન વિચલન દર્શાવવાનું કારણ શું થાય? કે ધન વિચલન ક્યારે દર્શાવશે? તો કે હાઇડ્રોજન બંધ જે પોતાના જે અણુઓ હોય, જેમ કે ઇથેનોલ છે, બરાબર છે. ઇથેનોલ શું છે? CH3CH2OH. હવે આની અંદર તો પોતાના જ અણુઓની સાથે જોડાઈ શકશે. કેમ? અહીંયા આગળ CH3 હોય, અહીંયા CH2 હોય, અને અહીંયા આગળ OH હોય. તો અહીંયા આગળ પણ પાછું એ જ રીતનો બીજો કોઈ એકાદો H હોય, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. CH3 એને વંચાય CH3, લખાય H3C. તો હું તમને 11માં નું જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી લઈશું ત્યારે આપણે આ વસ્તુ બધી તમારા જે કન્ફ્યુઝન છે ક્લિયર કરી દઈશું, બરાબર છે. આ 11માં નો જે છઠ્ઠો પાઠ, ના આઠમો પાઠ ને, હા હા, ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે કાર્બનિક સંયોજનો છે ત્યાંથી ચાલુ થાય. 10માં ધોરણમાં પણ તમે આ તો ભણી ગયા છો, આ તો તમે 10માં પણ ભણેલા છો, બરાબર છે. યસ, ઓકે. તો ઇથેનોલ જે છે એની અંદર ઓલરેડી હાઇડ્રોજન બંધ બનેલો છે, બરાબર છે. ઇથેનોલ જે છે એની સાથે અહીંયા આગળ, અને બીજો જે બાજુની અંદર જે કણ હશે એનો સાથે એ બનાવશે, બરાબર છે. ઓકે, તો આ રીતનો ઓલરેડી હાઇડ્રોજન બંધ અહીંયા આગળ જોવા મળે. પણ હવે આપણે કોઈ એવો બીજો દ્રાવક નાખીએ કે આ હાઇડ્રોજન બંધને તોડી નાખશે, આ હાઇડ્રોજન બંધથી એને દૂર કરી દેશે, તો એ એકબીજાથી છૂટા પડશે અને જલ્દી બાષ્પીભવન પામશે. એટલે કે એને કહેવાય ધન, એ ધન વિચલન થશે, કારણ કે એ સંજોગોની અંદર આ થશે, બરાબર છે. યસ, હા, તો એ આવતું હતું એ, અને 10માં ધોરણની અંદર તમારે નોમેન્ક્લેચર એટલે કે નામકરણ જે છે આવતું હતું, સાદું બેઝિક વસ્તુ તો આવી ચૂકી છે. વાંધો નહીં, ચિંતા નહીં કરો.
થઈ જશે એવું શીખવાડ દે છે બરાબર છે હવે અગત્યની બીજી એક વસ્તુ છે આ એઝિયોટ્રોપ શું છે એઝિયોટ્રોપ એઝિયોટ્રોપ જે છે એ પણ ખાસ સમજવા જેવું છે એઝિયોટ્રોપમાં શું થશે અહીંયા આગળ એઝિયોટ્રોપની અંદર શું થશે કે આપણે જે રાઉટના નિયમ પરથી જે આપણે સૂત્ર તાર્યું છે કે p = p1 + p2 અને p1 = p10 x1 તો આ બે જે દ્રાવણો અહીંયા આગળ જે બનશે આપણને એકદમ સરળ શબ્દોની અંદર સમજાવી દઉં કે આપણને બે પ્રવાહી જે છે આપણે ભેગા કર્યા અને એમનું દ્રાવણ આપણને મળી ગયું છે બરાબર હવે આ શું કરશે એઝિયોટ્રોપ તો કે અહીંયા આગળ બાષ્પ દબાણની અંદર પણ એટલા જ અણુઓ હશે દેવના અને પ્રવાહી સ્વરૂપમાં પણ એમની વચ્ચે સંતુલન જળવાઈ રહે છે સંતુલન જળવાઈ રહેશે મતલબ કે જેટલું તમે તાપમાન આપશો એ તાપમાન અહીંયા આગળથી વાયુ સ્વરૂપે ફેરવાશે અને બાષ્પ કલામાંથી પાછા પ્રવાહી કલામાં જોડવાઈ જાય મતલબ કે સતત ઉકળતું રહેશે બરાબર છે એના માટેનો એના માટેનો શબ્દ શું છે કે પ્રવાહીને બાષ્પ અવસ્થાના સંઘટન સરખાવે છે અને અચળ તાપમાને ઉકળે છે એ બસ ઉકળતા જ રહે એ હવે છૂટા પાડવા શક્ય નથી જે આપણે પેટ્રોલિયમ નું આપણે નવમા ધોરણમાં તમે ભણી ગયા ને નવમા ધોરણ ની અંદર તમે પેટ્રોલિયમ ભણો કે ભાઈ સૌથી પહેલા નેચરલ ગેસ છૂટો પડે પછી ગેસોલિન છૂટો પડે પેટ્રોલ છૂટવું પડે કેરોસીન ડીઝલ બરાબર છે આ બધું જે છૂટવું પડે તો એઝિયોટ્રોપ ની અંદર શું થાય કે આ જે છૂટા પડતા છે ને એ બંધ થઈ જાય એ છૂટા પડતા બંધ થઈ જાય આ છૂટા પડવાનું કારણ શું બોઇલિંગ બરાબર છે એનું ઉત્કલન બિંદુ તો હવે અહીંયા આગળ ઉત્કલન બિંદુ સ્થાયી થઈ ગયું હવે આ બે છૂટા જ નથી પડતા એકબીજા સાથે એ ભેગા ને ભેગા જ રહે છે એને કહેવાય એઝિયોટ્રોપ સમજવાની વાત બરાબર છે આને શું કહેવાય એઝિયોટ્રોપ રચે અને આ જે એઝિયોટ્રોપ રચે એને છૂટો પાડવો કઈ પદ્ધતિથી વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી છૂટો પાડવો શક્ય નથી બરાબર છે યસ ખબર પડી અને આ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ છે એ ખાલી વાંચવાનું છે યાદ રાખવાનું છે બરાબર છે આ વસ્તુ યાદ રાખવા જેવી છે ઓકે એના ઉદાહરણ પણ આપેલા છે કે ભાઈ દવાખાનાની અંદર જે આર સ્પિરિટ વપરાય બરાબર છે રેક્ટિફાઈડ સ્પિરિટ બરાબર છે રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવાય છે રેક્ટિફાઈડ સ્પિરિટ બરાબર એટલે કે આલ્કોહોલ જ થયો ઇથેનોલ જ છે C2H5OH જ છે અને પાણીનું મિશ્રણ છે બરાબર છે C2H5OH અને પાણીનું મિશ્રણ છે બરાબર છે તો એ પાણીનું જે મિશ્રણ છે એનું સંગઠન કેટલું છે એનું સંગઠન કેટલું થાય છે એની વાત છે તો કે 95% ઇથેનોલ મળે 95% ઇથેનોલ અને આ 95% ઇથેનોલ એટલે કઈ રીતે હોય તો કે કદથી મતલબ કે 100 ml પાણીની અંદર 95 ml ઇથેનોલ છે અને 5 ml પાણી બરાબર છે હવે આ બેને છૂટું પાડવું વિભાગીય નિસ્યંદનથી અશક્ય છે આ છૂટું ના પડે બરાબર છે એટલે 95% ઇથેનોલ તમને મેક્સિમમ મળી શકે એનાથી વધારે છૂટો પાડવો વિભાગીય નિસ્યંદનથી શક્ય નથી બરાબર છે ખબર પડી સોરી વિભાગીય નિસ્યંદન એટલે તાપમાન આપીને અલગ અલગ જે ઉત્કલન બિંદુ એ છૂટું પડી જાય હમણાં તો સમજાયું યસ આટલું ક્લિયર થઈ ગયું બધાને યસ બરાબર છે તો હવે આની ઉપરથી આગળ શું જોવાનું છે આપણે એઝિયોટ્રોપ આ બધું તો યાદ રાખવા જેવું છે કશું એમાં છે નહીં હવે આગળ જે વસ્તુ છે એ શું છે આપણે જોઈશું આના પછીનું જે છે એ વધારે અગત્યનું છે આના પછીનું જે છે આ બધું અહીંયા આગળ યાદ રાખવા જેવું છે એઝિયોટ્રોપ જે છે એના ઉદાહરણો સીધા યાદ રાખી લેવાના છે કે ભાઈ ઋણ વિચલન દર્શાવે તો વિશિષ્ટ સંગઠને મહત્તમ ઉત્કલન બતાવે બરાબર છે અને એનું ઉદાહરણ છે 68% નાઇટ્રિક એસિડ અને 35% પાણી HNO3 જે આપણે વાપરતા હોઈએ છીએ લેબની અંદર અને વાપરીશું આગળ જતા પ્રેક્ટિકલ હવે ચાલુ કરશું જો તમારું જો પરમિશન મળી જાય આગળ આવવાની તો આપણે એની પ્રેક્ટિકલ ચાલુ કરશું હવે આપણે આગળ શું જોવાનું છે બહુ જ અગત્યનો મુદ્દો છે સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દળનું નિર્ધારણ મતલબ કે એવા ગુણધર્મો કે ફક્ત અને ફક્ત પદાર્થના જથ્થા સાથે સંબંધ ધરાવે છે એના સ્વભાવ સાથે એને હવે કોઈ લેવા દેવા નથી રહે બરાબર છે એના જથ્થાના કારણે એ જથ્થાના
उत्कलन बिंदु में वधारो थाय अथवा तो घटाड़ो थाय गलन बिंदु ठार बिंदु वधारो के घटाड़ो थाय बधु आपणे जोईशुं। आजे मुख्य चार जे छे द्रावकना बाष्प दबाण में सापेक्ष घटाड़ो आ चार जे गुणधर्मो छे एना विशे हवे आपणे खास बात करीशुं। द्रावकना उत्कलन बिंदु में उन्नयन, द्रावणना ठार बिंदु में अवनयन, द्रावणनु अभिसरण, बराबर छे। आ बधी वस्तुओ शुं कहेवाय? संख्यात्मक गुणधर्मो, बराबर। कणोनी कुल संख्या तथा द्रव्य कणोनी संख्या उपर आधार राखे छे, नहीं के तेना स्वभाव उपर। અત્યાર સુધી આપણે આપણે હેનરીનો જે અચળાંક જોયો તો એની અંદર વાત હતી કે દ્રવ્યના સ્વભાવ ઉપર આધાર રાખશે, હવેના જે ગુણધર્મો છે કેવા છે? દ્રવ્યના સ્વભાવ ઉપર આધાર રાખશે નહીં, કેટલી સંખ્યામાં છે એની ઉપર આધાર છે। અને આના ઉપરથી દાખલાઓ પણ ગણીશું ઘણા બધા, આની ઉપરથી ઘણું બધું પ્રેક્ટિસ કરવાનું છે અને નીટ માટે બહુ અગત્યનો મુદ્દો છે, નીટ પૂછાય પણ। ઓકે ઓકે, ધેન ધેટ્સ ઇટ ફોર ધ ડે। વધુમાં હવે આપણે ચાલુ કરીશું। ઓકે।